પૂર્ણ સમાચાર. ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ચૂંટણી પંચે કરેલી જાહેરાત મુજબ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને રાજસ્થાન આ ચારેય રાજ્યોમાં એક સાથે ચૂંટણી થશે. 15 ડિસેમ્બર પહેલા આ તમામ ચૂંટણી પ્રક્રિયા છે ચારેય રાજ્યોમાં તે પરિપૂર્ણ કરી દેવાશે. ચાર રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત થતાં જ આજથી તમામ રાજ્યોમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ ચારેય રાજ્યોમાં જ્યાં ચૂંટણી છે ત્યાં તમામ મતદાન મથકો પર સીસીટીવી મારફતે નજર રાખવામાં આવશે. આ સ્પષ્ટતા કરી છે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન. છત્તીસગઢમાં 2 તબક્કામાં મતદાન થશે. 12 નવેમ્બરે 1st તબક્કાનું મતદાન અહીં થશે. તો તેલંગાણામાં ચૂંટણીની તારીખો હજુ સુધી જાહેર નથી કરવામાં આવી અને ચૂંટણીનો જે રણટંકાર થઈ ચૂક્યો છે, વિવિધ જે તારીખે ચૂંટણી છે તે આયોજિત કરવામાં આવશે અને પરિણામ છે 11 ડિસેમ્બરે જાહેર થશે આ ચારેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં. Terms of legislative assemblies of Chhattisgarh, Madhya Pradesh, Rajasthan and Mizoram are due to expire on Chhattisgarh 5th January 2019, number of seats is 90. So you have to go really slow. Okay. Chhattisgarh, the term is expiring on 5th of January 2019 and number of seats there is 90. Madhya Pradesh, term is expiring on 7th January 2019 and the number of seats is 230. Rajasthan tenure is coming to an end on 20th January 2019 and number of seats is 200. Mizoram, the term is coming to an end on 15th December 2018 and number of seats is 40, and all these four states have been going to polls simultaneously 15th December. So commission is required to hold general elections according to the law to all these states because they are to be held together before 15th of December. In the meanwhile, you may all be aware that the state of Telangana dissolved the state legislative assembly prematurely. એક બ્રેકિંગ ન્યૂઝ, આ મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદમાં એલજી હોસ્પિટલમાં સ્ટાફ અને નર્સની હડતાળ છે તે યથાવત છે. શારદાબહેન હોસ્પિટલની સ્ટાફ નર્સો પણ આજથી હડતાળ પર ઉતરી ગઈ છે. 70 કરતા વધુ બહેનો હડતાળ પર છે. પગાર વધારાને લઈને હડતાળ કરવામાં આવી છે. આઉટસોર્સિંગ એજન્સી દ્વારા બોનસ અને પીએફની પણ ઉચ્ચાપતની ફરિયાદ છે. આ હડતાળ દરમિયાન એલજીના હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને કેમ્પસ બહાર કાઢવામાં આવ્યા છે. વિશ્વ એન્ટરપ્રાઇઝ દ્વારા કર્મચારીઓનું શોષણ કરાઈ રહ્યું છે. આઉટસોર્સિંગથી યુવાનોને તેઓ ગુલામ બનાવી રહ્યા છે, આ પ્રકારનો મત છે વ્યક્ત કર્યો છે રજનીકાંત ભારતીયએ. તો અમદાવાદમાં એલજી હોસ્પિટલમાં નર્સની હડતાળ આપ જોઈ શકો છો. જે નર્સ છે તે હડતાળ પર છે અને તેઓ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને અન્યાય સામે રક્ષણની માંગ કરી રહ્યા છે. પગાર વધારો આપવાની માંગ કરી રહ્યા છે.